બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ બ્રહ્માનંદ વિદ્યાલયની અંદર આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ગુજરાતી વિષયની અંદર આપણે સોળમો પાઠ શેલ્વી પંકજમ જે પાઠ શરૂ કરવો છે મારા બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક ખોલે પાઠ નંબર સોળ કાઢે સેલ્વી પંકજમ સૌથી પહેલા એના લેખકનો પરિચય મેળવીએ સેલ્વી પંકજમ પાઠનો સાહિત્ય પ્રકાર જોઈએ તો નવલિકા એક ટૂંકી વાર્તા છે એ વાર્તાના લેખક પ્રફુલ્લ નંદશંકર શંકર દવે જે ઈવાડેવ ઉપનામથી જાણીતા છે જેમને લખેલી ટૂંકી વાર્તા જે નવલિકા છે એ નવલિકાનું નામ છે સેલ્વી પંકજમ સેલ્વી અને પંકજમ પંકજમ એટલે નામ છે અને સેલ્વી એટલે કુમારી કુમારી યુવતી પરણિયા વગરની અને આ વાર્તાની અંદર આખી વાર્તા એના ઉપર આધારિત છે પરણિયા વગરની યુવતી પણ મિત્રો કેવી યુવતીની વાત છે તો એક અનાથ યુવતીની વાત છે જે અનાથાશ્રમની અંદર જેનો ઉછેર થયો છે પણ એનો ઉછેર કેવી રીતે થાય છે આખી વાર્તાની જે સ્ટોરીની અંદર શેની વાત વિષય વસ્તુની વાત કરવામાં આવી છે તે જોતા પહેલા લેખક પરિચયમાં નજર કરીએ દરેકનું ધ્યાન પાઠ્યપુસ્તકની અંદર સેલ્વી પંકજમ નવલિકાના લેખકનું નામ છે પ્રફુલ્લ નંદશંકર શંકર દવે જેમનું ઉપનામ છે ઈવા ડેવ અન્ડરલાઈન કરશે ઈવા ડેવ અહીંયા અંડરલાઇન કરશે એક ગુણમાં હેતુલક્ષી પ્રશ્નમાં એ પ્રશ્ન પૂછાઈ શકે ઈવાડેવ ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ્લ નંદશંકર દવેનો જન્મ વડોદરામાં થયો હતો એટલી અન્ડરલાઈન કરો એટલે તમને તરત આઈડિયા આવી જાય કે એનું પૂરું નામ અને એનું ઉપનામ બંને તેમાં આવી જાય છે તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે તેમને આગંતુક તરંગીણીનું સ્વપ્ન તહો મતદાર જેવી ટૂંકી વાર્તાના સંગ્રહો તેમને લખેલા છે એમને ગુજરાતી ભાષાની અંદર ઈશુના ચરણે નામની લઘુનવલ પણ આપી છે પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના તેમને પોતાના સર્જકતાને વિકસાવેલી આકર્ષક ચિત્રણ સુરેખ વર્ણન કળા સંવેદન સહજ રીતે ભાષારૂપ આપવાની અનેરી રીત એ તેમનું જે સાહિત્ય છે એની વિશેષતા ગણાવી શકાય અહીં મિત્રો જે પ્રસ્તુત પાઠનું શીર્ષક છે પ્રસ્તુત નવલિકાનું શીર્ષક છે સેલ્વી પંકજમ સેલ્વી એટલે કુમારી કુંવારી યુવતી પણ કેવી કુંવારી યુવતીની વાત છે અને એનો ઉછેર કેવી રીતે થાય છે એના એનામાં સંસ્કારનું સિંચન કેવું થયેલું છે એ આખો પાઠ વાંચો અને ભણો તો વધારે ખ્યાલ આવે એ માણસનો જન્મ અને ઉછેર એ કુદરતને આધીન છે માણસનો જન્મ થાય અને એનો ઉછેર થાય એ ભગવાન ઈશ્વર કુદરતને આધીન છે પણ સંસ્કાર અને શાલીનતા એ વ્યક્તિ પોતે પોતાની રીતે ગળી શકતી હોય છે એનો ઉછેર થવો કુદરતી છે પણ એનામાં સંસ્કાર અને એ સંસ્કાર આધીન થઈ રહેવું એ પોતાની રીતે અને આ વાર્તામાં લેખક આ જીવન રહસ્યને સ્ફુરાવી રહે એવા એવી વિષય વસ્તુ અને ચરિત્રનું પ્રભાવક નિરૂપણ કર્યું છે જન્મ પ્રદેશ કુળ કે નાત જાતના બંધનોને પણ એવું ગુણ સંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખીલવી શકાય તેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વાર્તાની અંદર છે કેન્દ્રમાં કૃતિના કેન્દ્રમાં કેન્દ્રવતી ચરિત્રોના મિલન મુલાકાત વાર્તાલાપ રહસ્ય સ્પોટ અને એ પર્યંત જળવાતી જિજ્ઞાસા આ જ શબ્દ સમજવાનો છે ચરિત્રની અંદર મિલન મુલાકાત અને રહસ્ય વિસ્ફોટ અને એ પર્યંત જળવાતી જિજ્ઞાસા મિત્રો વાત એવી છે કુમારી યુવતી જે બાળપણથી જ એનો ઉછેર એ અનાથાશ્રમની અંદર થાય છે અને એ દિવસે દિવસે મોટી થાય અને ખૂબ હોશિયાર છે ખૂબ જેન જેને કહેવાય કે રૂપ પણ ખૂબ એનું સૌંદર્ય પણ ખૂબ સરસ છે પણ જ્યારે એ લગ્ન જોગ યુવતી થાય એને જોવા માટે કોઈ છોકરો જ્યારે એ આશ્રમની અંદર આવે એની સાથેની જે મુલાકાત થાય જે વાત કરું છું ને એંગેજમેન્ટ જેને તમે કહો છો ઇંગ્લિશ શબ્દ ગુજરાતી શબ્દની વાત કરી તો સગાઈ સમજવા જેવી જ વાત છે રસ પડશે બધા વિદ્યાર્થીઓને સગાઈ સગાઈ ખબર પડે ને એન્ગેજમેન્ટ થાય સગાઈ થાય એ પરણવા જોગ છે એને જોવા માટે છોકરો કોઈ આવે છે મુલાકાત લે છે આશ્રમની એના વિચારથી પરિચિત થાય એ વ્યક્તિ એટલે કે એ સેલવી એટલે કે પંકજમથી પરિચિત થાય ટૂંકમાં આવનાર વ્યક્તિને બધું ગમી જાય પણ પંકજમ જે આશ્રમની અંદર રહી જે પ્રવૃત્તિ કરે છે પોતે જે જેનામાં રહેલી કળા છે એ કળા એ પ્રવૃત્તિ બધાથી એને માહિતગાર કરે આવનાર વ્યક્તિને જો આવનાર વ્યક્તિને અને પોતે પોતા પોતામાં રહેલી જે કળા છે એ કળાથી માહિતગાર કરે પોતામાં રહેલા સંસ્કાર છે એનાથી સામેની વ્યક્તિ માહિતગાર થાય પણ અંતે જેને કહેવાય કે નિખાલસતાથી પોતે જે પોતાની પરિસ્થિતિ અંતે જ્યારે એમ કે મારા માતા કોણ છે મારા પિતા કોણ છે અને મારી જ્ઞાતિ કઈ છે એ મને ખ્યાલ નથી બરાબર સમજો મારા માતા પિતા કોણ છે હું ક્યાંની રહેવાસી છું મારી જ્ઞાતિ કઈ છે એ મને કાંઈ જ ખ્યાલ નથી પણ જે છે જે છું તે અહીં આ છું આ પરિસ્થિતિ તમારી સામે તમે જોઈ શકો છો અને ત્યારે સામેની વ્યક્તિ એને એકસેપ્ટ નથી કરતી અને ત્યાંથી એમ કહેવાય ને કે બધી બાબત ગમે અને આ બાબતથી એ એક્સેપ્ટ નથી કરતી આમ કેટલા એક પછી એક કેટલા બધા છોકરા એને જોઈ જોઈને જતા રહે છે અને એનું સગ પણ થતું નથી આમ અંતમાં જ્યારે એમ કહેવાય કે લેખક લખે એ વાર્તાની અંદર નવલિકાની અંદર એ જોવા જાય લેખક કહે છે કે પોતે જાય છે અનુભવે છે બધા જે એ આશ્રમની અંદર રહી અને જે કાર્ય કરે છે એનાથી માહિતગાર કરે છે એનામાં રહેલા સંપૂર્ણ સંસ્કાર જે છે એ સંસ્કારનું સિંચન થયું છે એ જે બાળકો સાથે જે વ્હાલથી આશ્રમની અંદર રહે છે આશ્રમની અંદર રહી અને પોતે જે કાર્ય કરે છે એ બધા જ કાર્યોથી એ લેખક માહિતગાર થાય અંતે એમ કહેવાય કે બધી બાબતથી એને જોવા માટે જ આવ્યા છે અને હસતા હસતા બધું દેખાડે ને કહે અને છેલ્લે છેલ્લે એવું કે આમ તો મને જોવા માટે ઘણા બધા છોકરાઓ આવી અને ચાલ્યા ગયા છે એ છેલ્લે જ્યારે એ સ્પષ્ટતા કરે છે ત્યારે અને લેખક સાથે પણ એ સ્પષ્ટતા થાય છે કે ઘણા બધા છોકરાઓ મને જોઈ અને ચાલ્યા ગયા છે જેનો મને સહેજ પણ રંજ નથી હું જે અહીં મારો ઉછેર થયો છે મારા સંસ્કારનું સિંચન થયું છે એ મારા માટે વિશેષ છે અને લેખકને પણ કહે કે મારી નાતી મારી જાતિ મારી જ્ઞાતિ કઈ છે હું ક્યાંથી મારા માતા પિતા કોણ છે મારું વતન ગામ કયું છે એ મને ખ્યાલ નથી હું તમને ગમતી હોઉં બરાબર અને તમે મારી સાથે ઘર વસાવવા માગતા હોય ટૂંકમાં એન્ગેજમેન્ટ અને ત્યારે લેખક પણ છેલ્લે અંતની અંદર એ બંનેની મુલાકાત થાય અને એ એન્ગેજમેન્ટ સફળ થાય એ સેલવી એ જે પંકજમ છે એ ખૂબ રાજી થાય અને અહીંયા એ નવલિકા છે પૂરી થાય આ બાબત છે ઘણી બધી વાત એ વચ્ચે એમાં નવલિકાની અંદર કરવામાં આવી છે એ આશ્રમની અંદર રહી જે અનુભવ થયા છે એ અનુભવને પણ એની અંદર આપવામાં આવ્યા છે છે કેટલા પાઠ વાંચ્યો છે હાથ ઊંચો કરે પંકજમ પાઠ કેટલા વાંચ્યો છે પણ આજ સાંજ સુધીમાં વાંચી નાખશે એ સો ટકાની ગેરંટી પાઠની શરૂઆત થોડી કરીશ ને એટલે બધા લગભગ વાંચશે સો સો ટકા બરાબર વાંચજો મજા આવશે ભણવાની જોઈએ તો આપણે વાત કરતા હતા કે વાર્તાલાપ અને રહસ્ય વિસ્ફો રહસ્ય સ્પોટ પર્યંત જળવાતી જિજ્ઞાસાને પોષવામાં ચરિત્રચિતના વ્યાપારોને સૂક્ષ્મ આલેખનમાં અને સ્થળ વિશેષના વાતાવરણમાં ઝીણવટ ભર્યા નિરીક્ષણ ચિત્રોમાં તેમજ લેખકની ચિત્રાત્મક લેખન શૈલીમાં આપણને એમની કળા સૂઝનો સહજ રીતે પરિચય થાય છે લેખકે નાની નાની બાબતની ઝીણવટથી વાર્તાની અંદર ચોકસાઈથી રજૂઆત કરી છે અને એનો પરિચય થાય છે મિત્રો કહેવાનો અર્થ કે આશ્રમમાં રહી પણ એ પંકજમ છે એનો કેવો વિકાસ થયો છે એમાં કેવા સંસ્કારનું સિંચન થયું છે એ આપણને પાઠ ભણીશું ત્યારે ખ્યાલ આવે કે આશ્રમ અનાથ આશ્રમની અંદર રહે છે જેના મા બાપ કોણ છે કઈ જ્ઞાતિ એનું વતન ક્યાં કોઈ ખબર નથી અને એ આયા અને અમ્મા એમ કહેવાય એ જે જે એને ઉછેર કરનાર એને જ માતા પિતા માની અને પોતે જીવન જીવે છે રહે છે અને એમાં સંસ્કારનું સિંચન થાય છે તો એની વાત અહીં વાર્તાની અંદર લેખક ઈવાડેવ કરે છે એને આપણે જોવું છે ગાંધી ગ્રામના દરવાજે મને છોડી મોટર ધસમસ્તી ત્યાંથી ચાલી ગઈ સ્થળ છે દરવાજામાં પ્રવેશ કરતા મારું મન ધડકી ઉઠવું પ્રશ્ન થયો કે મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને લેખક કહે છે લેખક સીધા જ શરૂઆત પાઠની નવલિકાની વાર્તાને ત્યાંથી જ થાય કે સીધા એ આશ્રમની અંદર સુંદરા સોરી પંકજમને જોવા માટે આવે છે માત્ર એક જાહેર ખબર વાંચીને પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો જાહેર ખબર વાંચી જાહેર ખબર વાંચ્યા પછી પત્રવ્યવહાર કર્યો અને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો મુંબઈથી છેક દક્ષિણની અંદર આવ્યો અને થોડા વેરાન થોડા શહેરિયા પણ વધારે પડતા ગામથી દેખાતું સ્થાન કેવું છે થોડુંક વેરાન લાગે છે થોડુંક ક્યાંક શહેરી જેવું લાગે છે ગામઠી જેવું લાગે છે અને એવા સ્થાનની અંદર આ વસ્તી યુવતી કેવી હશે કહા ગંગુ તૈલી અને કહા રાજા ભોજ મોટા શહેર મોટા સિટીની અંદર વસતો યુવક કે વસ્તી કોઈ પણ વ્યક્તિ ગામડામાં જ્યારે આવે અને એ દેશી પદ્ધતિ જે સિસ્ટમ છે એ સિસ્ટમને જુએ ત્યારે કંઈક એને અલગ લાગે ક્યાં ક્યાં એ ગામડું એ ગામડાનું વાતાવરણ એ ઉજળ વેરાન વગડો અને ત્યાં આશ્રમ અને ક્યાં એ સ્થિતિ અને ક્યાં એ મુંબઈ શહેરની સ્થિતિ બે વચ્ચે ઘણો બધો તફાવત છે પણ મેં વ્યવહાર જાહેર ખબર વાંચી પત્રવ્યવહાર કરી અને આ પત્નીની પસંદગી માટે હું ત્યાંથી અહીં છેક આવ્યો તો મેં કાંઈ ખોટું તો નથી કર્યું ને કે હું ક્યાંય ફસાય તો નહીં જાઉં ને મનમાં મનમાં એવો વિચાર લેખકને આવે છે એ તો પહોંચા ક્યાં પોંચા કે પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું થોડા વેરાન થોડા શહેરિયા પણ વધારે પડતા એ ગામઠી દેખાતા સ્થાનમાં વસતી એ યુવતી છે એ કેવી લાગતી હશે મનમાં વિચાર કરે છે એવો મોબાઈલ નહોતો કે વિડીયો કોલ કરી એના ફેસને જોઈ શકે એમ કરવા માટે અત્યારે તો એન્ગેજમેન્ટ પહેલાં શું કહેવાય એને અંગ્રેજીમાં તમે કહો ને બાયોડેટા પર્સનલ બાયોડેટા એની હાઈટ ને એનો વેઇટ ને હે કેટલો વજન છે શેનો શોખ છે એની જન્મ તારીખ ઘણું બધું એની અંદર આવે એ બધું પહેલાં પોટા સાથે કમ્પ્લીટ મોકલે એકબીજાને અનુકૂળ હોય તો આગળ વાત ચાલે સમજવા જેવી વસ્તુ છે વિચારવા જેવી વાત છે તો એ પત્ર વ્યવહાર માત્રથી આવી ટેકનિકલ પદ્ધતિ કે આવી મોબાઈલ સિસ્ટમ કે ઓન સીધા ફોન ઉપર વિડીયો કોલ ઉપર જોઈ શકાય એકબીજાને ઓળખી શકાય અને જોઈ પસંદગી કરી શકાય આવી ફેસિલિટી કે આવી વ્યવસ્થા ન હતી જેના કારણે લેખક એ પોતે પત્નીની પસંદગી કરવા માટે એ ગાંધીગ્રામ આવે છે અને એ આદર્શની ઘેલસામાં લાગણીઓના ઉભરાતા કંઈ ઉતાવળિયું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી મનમાં એવું થાય છે કે ખૂબ લાગણી અને ઘેલસા પરણવાની સગાઈ કરવાની એ ઘેલસામાં ઘેલસામાં ઉત્સાહમાં ઉત્સાહમાં કોઈ ઉતાવળું પગલું તો નથી ભરાઈ ગયું ને કે જેથી કરી હું ફસાઈ જાઉં એવું તો કંઈ નથી થયું ને મનમાં એવો વિચાર આવે કોઈને કહેતા નથી મનમાં ને મનમાં એવો વિચાર આવે છે મે ચોમેર નજર દોડાવી હું જોઉં છું એ વિરાન રસ્તો ઉતરી અને એ સ્થળેથી અને ચોમેર દ્રષ્ટિ કરે છે ચોમેર એટલે કે ચારે બાજુ ચારે બાજુ દ્રષ્ટિ કરી નજર કરી એવું તો કંઈ લાગતું નથી ને નજર દોડાવી મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કશું દેખાતું ન હતું આજુબાજુમાં દ્રષ્ટિ કરી આજુબાજુમાં જોયું તો માણસો હતા પણ માણસો બધા કેવા હતા કે મજૂરો મજૂરી કરતા હોય એવા માણસો સિવાય મને બીજું ખાસ કશું કાંઈ દેખાતું ન હતું જ્યારે હું ગાંધીગ્રામના દરવાજે પહોંચો અંદર જવા જાઉં છું પણ દ્રષ્ટિ કેરી તો આના સિવાય કશું મને દેખાતું નથી મારો અવાજ બરાબર ક્લિયર સંભળાય છે આ શું છે 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 મારો અવાજ આપના સુધી પહોંચે ને આમ કે આમ કરો કામ આમ કરો ને કામ કરો ઓકે ઘણા બધાના વિડીયો છે સ્ક્રીન ચોટેલી છે મુમેન્ટ થતી નથી બિલકુલ કાં તો ફોટા મૂકેલા છે શું કે છે આગળ કે ત્યાં મારી નજર નારિયેળના પાંદડામાં છાપે છાયેલા છાપરાવાળી નજીકની એક કુટીર પર પડી એટલામાં મારી નજર ક્યાં પડી કે નારિયેળના પાંદડાની છાયેલા છાપરાવાળી નારિયેળના પાંદડામાંથી બનાવેલી સરસ છાયો મળે એવી કુટીર હતી અને ત્યાં નજર મારી પડી ક્યાં પડી કુટીર ઝૂંપડી ત્યાં તો મારી નજર એ ઝૂંપડી પર પડી કુટીર પર પડી શું કે છે આગળ અને મેં એ તરફ ચાલવા માંડ્યું કારણ કે આજુબાજુ રસ્તામાં મને કોઈ ખાસ કઈ દેખાતું ન હતું મજૂરો સિવાય કોઈ કશું ક્યાંય હતું નહીં પણ રસ્તામાં આગળ ચાલતા ચાલતા જોયું તો એક બાજુ પેલા નારિયેળના પાંદડામાંથી બનાવેલી એક કુટીર હતી એ કુટીર તરફ મારી નજર પડી તો મને એવું લાગ્યું કે કુટીરમાં લાવ કોઈ હોય તો એને પૂછા કરું એને કાંઈક પૂછું મેં ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી ત્યાં શું કહે છે એ ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી ગાંધીગ્રામ એના ડિરેક્ટર એટલે કે સંચાલક છે એની ત્યાં ઓફિસ હતી અને મારી પૂછાના જવાબમાં એક તદ્દન સાદા અને ખાદીના ભાઈ બહાર આવ્યા જે પાંદડાની બનાવેલી કુટીર હતી ને એ કુટીરમાં કોણ રહેતું હતું કુટીરમાં કોણ હતું તો કે ડિરેક્ટરની ઓફિસ હતી ડિરેક્ટર એટલે સંચાલક વહીવટદાર જેને કહેવાય સંચાલક વહીવટદાર શેની કુટીર હતી તો કે નારિયેરના પાંદડામાંથી બનાવેલી એ કુટીર કુટીર જોઈ અને કુટીરમાં એ ડિરેક્ટર હતા અને મારી પૂછાના એટલે કે મે પૂછ્યું એના જવાબમાં એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા ખાદીનો લેબાસ પહેર્યો છે તેવા ખાદીના લેબાસ એટલે પહેરવેશ ગાંધીગ્રામના દરવાજે ઉતર્યા બાદ ત્યાં એ કુટીર જે નારિયેરના પાંદડામાંથી બનાવવામાં આવેલી કુટીર કુટીરમાં ડિરેક્ટર હતા અહીંયા પૂછા કરી તો એક ખા ખાદીના પહેરવેશવાળા એટલે કે લેબાસવાળા ભાઈ બહાર આવ્યા અને કહ્યું કે મિસ પંકજમનો હું મહેમાન છું એ આવ્યા ને એટલે એને કહ્યું મિસ પંકજમનો હું મહેમાન છું એ જાણતા પોતે જ એમનું ક્વાર્ટર બતાવવા મારી સાથે ચાલ્યા લેખકે કહ્યું કે હું મિસ પંકજમનો મહેમાન છું એટલે પેલા વ્યક્તિ મને એ બતાવવા માટે મારી સાથે ચાલ્યા જો ગામડું અને શહેર જે બે વચ્ચેનો તફાવત છે જે ગામડા અને શહેરની વ્યક્તિ વચ્ચેનો તફાવત છે એ પણ મિત્રો આપ સારી રીતે જાણો છો શહેરમાં ક્યાંક મોટા સિટીની અંદર જાઓ મુંબઈની અંદર અમદાવાદની અંદર એમાં સોસાયટીમાં જાઓ ક્યાંક આપણને રસ્તો ખ્યાલ ન હોય અથવા તો સોસાયટીમાં ગયા પછી પણ આપણને મકાન નંબર કે કોઈ નામ ખ્યાલ ન હોય ખાલી ગામનું નામ આપણે કોઈકને કોઈને પૂછીએ તો બાજુમાં અડીને રહેતા હોય તો પણ એને એનો ખ્યાલ હોય કે મારી બાજુમાં કોણ રહે છે કયા ગામના રહે છે સમજાય છે અને ખ્યાલ હોય તો પણ એ સ્પષ્ટ સીધી વાત કે નહીં અને કે તો પણ કેવી રીતે કે કે તમે સીધે સીધા ચાલ્યા જાઓ આગળ જાઓ ત્યાંથી જમણી બાજુ તમારે જવાનું જમણી બાજુ વરો એટલે થોડાક આગળ હાલીને ડાબી બાજુ વરવાનું ત્યાંથી થોડાક આગળ જાઓ એટલે થાંભલો આવશે થાંભલે પાછું જમણી બાજુ વરવાનું ત્યાંથી સીધા જાઓ એટલે બીજો થાંભલો આવે ત્યાં ડાબી બાજુ વરવાનું ત્યાંથી જમણી બાજુની ત્રીજી લાઇનની અંદર દસમું મકાન છે શરૂઆત ચાથી કીધું હું ભૂલી ગયો મારે અત્યારે બોલવું બોલું આવી રીતે જગ્યા બતાવે પણ જ્યારે ગામડાની અંદર જે વાત કરું છું કોઈ મહેમાન આવ્યું હોય ગામની અંદર કોઈ વ્યક્તિના ઘેર જવું કોઈ પૂછા કરે તો આંગળી પકડી અને એને ઘર સુધી મૂકવા જાય એવી લાગણીવાળા માણસો છે એવા લાગણીશીલ માણસો છે એવા પ્રેમાળ અને હેતાળ માણસો છે અને જે હજી પણ આડોશી પાડોશી શેરીની અંદર રહેતા મહોલાની અંદર રહેતા જે લોકોની અંદર વાટકા વ્યવહાર જે છે હે જેના ભેગા હોય ને એના મન રહે વધારે વાટકા વ્યવહાર પણ ચાલુ છે વર્તમાન પરિસ્થિતિની વાત કરું છું ખ્યાલ છે કેટલાને ખબર વાટકા વ્યવહારની વાટકા વ્યવહારની કેટલાને ખ્યાલ છે હું જે સમજાવું છું તમને જે કહું છું તે જે પ્રેમ લાગણી એ મેં કીધું ને કે અન્ન ભેગા હજી અમુક અમુક ખબર નહીં કાં તો સાંભળતા નથી અને કાં તો સમજતા નથી બે માંથી એક વાત છે હા સરસ એટલે એકબીજા કોઈકના ઘેર મહેમાન આવ્યા હોય કંઈક રસોઈ બનાવી હોય તો રસોઈમાંથી પેલો ગાણ છે ને એ બાજુના પાડોશીના ઘેર જાય એની ઘેર મહેમાન આવ્યા હોય પેલો ગાણ આપણા ઘેર આવે સમજાય છે પ્રેમ અન્ન ભેગા એના મન ભેગા ગુજરાતીમાં કહેવત છે ને એ વાટકા વ્યવહારની પ્રથા હજી પણ એ ગામડાની અંદર શરૂ છે એકબીજા સાથે રહે હળીમળી અને ખાય હળીમળીને રહે ટૂંકમાં જે સિટી અને ગામડાનો તફાવત છે સિટીની અંદર જે આ વ્યવહાર છે એ બિલકુલ ઓછો જોવા મળે છે વાત કરતા હતા આપણે પેલા લેબાસવાળા ભાઈ મેડા મિસ પંકજનો હું મહેમાન છું એ પોતે જ એમનું ક્વાર્ટર બતાવવા મારી સાથે ચાલ્યા ચાલતા ચાલતા રહી રહીને આસપાસ શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ચૂપકીથી ઉભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્ન સળવળવા માંડ્યો રસ્તામાં ચાલતા ચાલતા સાદા મકાનો બધા એને અવલોકતો જતો હતો એટલે કે એ મકાનોને જોતા જોતા આગળ ધીમે ધીમે ચાલતો હતો ઘણા બધા મારા મનની અંદર પ્રશ્નો સળવડ્યા ઘણા બધા પ્રશ્નો મને ઉદભવ્યા મનમાં મનમાં કારણ કે ક્યાં એ મુંબઈની અંદર મોટા મોટા બિલ્ડિંગો ફ્લેટો રસ્તાઓ હે બંગલાઓ અને ક્યાં એ ગામડાનું નરિયાવાળા નાના નાના મકાનો અને કુદરતી પ્રકૃતિ આ બે વચ્ચે ઘણો બધો તફાવત છે એને અવલોકતા અવલોકતા જાય છે શું કે છે મારા મનમાં કેટલા બધા પ્રશ્નો સળવડાવવા માંડ્યા ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં આ સાદગી ભેરા જીવનમાં ઉછરેલી યુવતી મેં કીધું ને કે કાહ ગંગુ તૈલી ને કાહ રાજા ભોજ ક્યાં હું એ મુંબઈનો રહેવાસી અને ક્યાં આ સાદગી ભરી સાદગી ભર્યા જીવનની અંદર સાદગી ભેરા મહોલ્લાની અંદર વિસ્તારની અંદર આશ્રમની અંદર રહેનાર યુવતી એ અમારા બેનો મેળ કેમ થાય જોવા જ્યાં પહેલાં વિચારવું ક્યાંક એન્ગેજમેન્ટ જોવા જવાનું થાય ને આમ તો કહેવાય નહીં બાર ને છ અઢાર વર્ષના થયા પહેલાં આપણે કોઈક સામેની વ્યક્તિને અવલોકતા એના ગુણને જોતા પહેલાં આપણે આપણે કહેવું ને કે પગમાં ભરે જો આપણે જોવું અરીસામાં જોવું કે હું કેવો લાગુ છું મારો અવાજ સંભળાય છે હાથું જો કરે પેલા સામે અરીસામાં જોવું કે હું કેવો લાગુ છું સમજાય છે હું એટલે દરેક પ્રશ્નનું સોલ્યુશન મળી જાય છે શરૂઆત કરીએ ને એટલે દરેક સોલ્યુશન આપોઆપ પ્રાપ્ત થઈ જાય આપોઆપ મળી જાય છે એટલે ત્યાંથી શરૂઆત કરવી હંમેશા હે કોઈ પણ સારું કાર્ય કરવું હોય ને તો શરૂઆત આપણાથી કરવી સારું કાર્ય કરવું હોય તો

ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્ન રાચ્યા હતા અને એક ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું કારણ કે કેટલા બધા સ્વપ્ન હોય કોડ હોય હે એ તો જ્યારે અનુભવ થાય ત્યારે એનો ખ્યાલ આવે મારી સામે બધા વિદ્યાર્થીઓ બેઠા છે એ અનુમાન કરે અત્યારે કલ્પના કરે કે જ્યારે એ જાય છે આ પરિસ્થિતિ આવે એન્ગેજમેન્ટ જોવા માટે જાય છે ત્યારે કેટલા બધા વિચાર કરી અને જાય જેની સાથે આખું જીવન વિતાવવાનું છે તો એવી યુવતીની પસંદગી કરે કે જે એની સાથે એનો મેળ મન અને મેળ બે થાય અને એના કુટુંબ ઘર સાથે પણ મન અને મેળ થાય અને જેથી કરી એનું જીવન સારી રીતે ચાલે તો એવી યુવતીની પસંદગી માટે જ્યારે જવાનું હોય ત્યારે મનમાં કેટલા બધા વિચાર આવે કે કેવું ગામ હશે કેવું ઘર હશે કેવા એના માતા પિતા હશે કેવા એના સંસ્કાર હશે કેવું એનું રૂપ કેવા એનામાં રહેલા વિચારો હશે અને એ જ બધું મારું અને બેનું મનમેળ થશે કે કેમ અહીંયા પ્રશ્ન આવીનું પોરે અને જેવા ત્યાંથી શરૂઆત થાય તો લેખકને તો પ્રશ્ન ઉપર પ્રશ્ન ઉદભવવા માંડ્યા હે એ મુંબઈ નગરી અને ક્યાં એ ગાંધીગ્રામ એ ગામડા જેવું અને થોડુંક કંઈક શહેર જેવું એવું વાતાવરણ ક્યાં એ મકાનો અને ક્યાં એ બંગલાઓ એ બે વચ્ચેનો તફાવત મનની અંદર ઘણા બધા વિચાર આવવા માંડ્યા કે મુંબઈ નગરની અંદર રહી એ મુંબઈની અંદર રહી અને એ એનો જે ઉછેર થાય છે અને ક્યાં એ આશ્રમની અંદર એ વિસ્તારની અંદર રહીને ઉછેર થનારી યુવતી એ બેનો મનમેળ કેમ થશે જીવન એક સાદું છે અને એક હાઈફાઈ છે તો એ બેનો મેળ કેમ થાય તો કેવી રીતે થાય શું થાય છે એને આગળ જોતા જે શું કહે છે લેખક આગળ કહે છે ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્નમાં રાજ્યો હતો એ ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું અમે એક લાંબા બરાક જેવા ઓરડીના બ્લોકને અંતે એકાએક અટકા બરાક રસ્તામાં જતા જતા બિપાહીઓને રહેવા માટે બરાક એટલે સિપાહીઓને રહેવા માટે સિપાહીઓને રહેવા માટેની ઓરડીની લાઈન જેને આપણે ક્વાટર કહીએ ક્વાટર ક્વાટરો જોયા લાઈન જોઈ એક સરખા મકાનો ઓરડીઓ અને એ બ્લોકને અંતે એકાએક અટકા ત્યાં એક નાનું ઘર હતું અને આંગણામાં સુંદર સફેદ સુશોભન આલેખ આલેખલું હતું એ લાઈન હતી મોટી જે સિપાહીઓને રહેવા માટે એ લાઈન પૂરી થઈ એ ક્વાર્ટર પૂરા થયા એક મકાન હતું મકાનની અંદર સરસ સફેદ સુશોભન આલેખેલું હતું આ શૈલવી કુમારી પંકજમનો ગૃહ પેલા આવેલ વ્યક્તિ છે એને કહ્યું કે આ છે ને એ શૈલ્વી પંકજમનો ગૃહ ગૃહ એટલે ઘર આ એનું ઘર છે કહી એણે ઘેરા રાખોડી રંગથી રંગેલા સાદા પણ મજબૂત કમાડ પર ધીમેથી ટકોરો માર્યો જોજો શરૂઆત થાય છે હો પાઠની શરૂઆત થાય છે એટલું કહ્યું આ પેલો સાદા લેબાસ ખાદી કપડા પહેરેલા જે વ્યક્તિને બતાવવા માટે એમ કહેવાય ને કે ગામડાનું વાતાવરણ ગામડાના લોકો કેવા હોય હાથ પકડી આંગળી પકડી એ સેલવીના ઘર પંકજના ઘર સુધી મૂકવા આવે છે રસ્તામાં આજુબાજુ જે મકાનો છે એને નિહાળતા નિહાળતા લેખક ત્યાં સુધી પહોંચે છે એ ઓરડીની હારમાળા છે જે સિપાહીઓને રહેતી એ ક્વોટર પૂરા થાય છે તરત જ એ પંકજમનું ઘર આવે છે પેલો વ્યક્તિ કહે છે કે આ સેલ્વી પંકજમનું ઘર એ પંકજમે ફળિયાની અંદર સરસ મજાનું સફેદ સુશોભન આવનાર અતિથિના આતિથ્યમાંથી કરેલું છે આવનાર અતિથિ કોણ છે એ એને જોવા માટે આવેલો છોકરો છે એ દરવાજો છે એ દરવાજાને ધીરેક લઈને ટકોરો મારે છે હવે દરવાજો એ આવતા સોમવારે ખુલશે આપણે જ્યારે મળીશું ત્યારે દરવાજો ખોલી અને એ બંને યુગલ છે જેને કહેવાય પંકજમ અને લેખક એની મુલાકાત થાય છે કેવી રીતે મુલાકાત થાય છે ત્યાર પછી આખા પાઠની અંદર શેની વાત કરી છે એ પાઠ છે એ આખે આખો પાઠ મિત્રો એનું વાંચન કરજો એ નેક્સ્ટ આવતા દાસની અંદર એ પાઠની વિષય વસ્તુ તમે વાંચેલી હશે તો ભણવાની વધારે મજા આવશે અહીં સુધી પાઠને રાખવો છે દરેક વિદ્યાર્થી મિત્રોને હોમવર્કમાં લેખક પરિચય છે એ ફેરબુકની અંદર નોટ કરશે અને પાઠનું ફરજિયાત બધા વાંચન કરશે તો આજે આપણે પાઠને અહીં સુધી રાખીએ છીએ બધા મિત્રોને જય જયસોમિત્ર